નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરીથી આપણી સાથે છે કૌશલ વિદ્યાભવન. સુરત સરેન્ડી વરાછા ખાતેની નામાંકિત શાળા છે. તેમના પ્રિન્સિપલ આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે, હરેશભાઈ પાંડવ. હરેશભાઈ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. તેમની સાથે આજે A1 ગ્રેડ, ધોરણ 10 ની અંદર જેમણે A1 ગ્રેડ મેળવ્યો છે તેવા વિદ્યાર્થી ગેલાણી ખુશી. ખુશી, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં, અને સાથે તેમની માતાશ્રી છે, આપનું પણ સ્વાગત છે. અને બીજા એવા સ્ટુડન્ટ છે મોરડિયા કાર્તિક, તારું પણ સ્વાગત કરું છું. અને સાથે એમના પિતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે એમનું પણ સ્વાગત કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. A1 ગ્રેડ આવ્યો છે ધોરણ 10 ની અંદર કૌશલ વિદ્યાલયના આ વિદ્યાર્થીઓ છે. અને કહીએ તો કૌશલ વિદ્યાલયના ટોટલ સંખ્યા આપણે કહીએ A1 ગ્રેડની, તો 29 વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ કે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેમાંથી આપણે ઘણા બધા વિદ્યાર્થીના ઇન્ટરવ્યુ આપણે કાલે કર્યા હતા, અને આજે વધુ બે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ આપણે કરી રહ્યા છીએ. અને તેમની પાસે આપણે જાણવાની કોશિશ કરીશું કે કેવી રીતે તેમણે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું અને આ રિઝલ્ટ મેળવવા માટે તેમણે કેટલી મહેનત કરી. તો ખુશી, સૌથી પહેલા હું તમારી પાસે આવીશ. તમે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એમાં તમને કેવું ફીલ થઈ રહ્યું છે અને તમે શું મહેનત કરી અમારા દર્શકોને જણાવો. મહેનત તો શાળામાંથી કરાવે જ છે, પણ તમે એમાં કેટલું ધ્યાન આપ્યું એ બહુ અગત્યનું છે. તો તમે શાળામાં જે પ્રવૃત્તિ તમારી થતી હતી એમાં તમે પૂરું ધ્યાન આપીને ભણ્યા કે તમે ઘરે જઈને પણ ભણતા હતા? તમારો શોખ શું છે? રીડિંગ કરવાનો. આગળ જઈને શું કરવા માંગો છો? ડોક્ટર બનવું છે. વાહ, ખૂબ સરસ અને સારા વિચારો છે આપના, અને ખૂબ આગળ વધુ એવી અમારી શુભકામના છે. ખૂબ ખૂબ અભિનંદન તમને. એમની માતાશ્રી સાથે આપણે વાત કરીશું. આપનું નામ? પારુલ. પારુલબેન, આપ શું કરો છો? હાઉસવાઈફ છું. જી. અને થોડું ઘરવાળું સેવા કામ એવું પણ કરી લઉં છું. જી. આ એક બહુ અગત્યની વાત છે. એક માતા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને એમની લાગણી એમના ચહેરા ઉપર આપણને દેખાઈ રહી છે. એ પોતે સિવણ કામ કરે છે અને સાથે દીકરીને આટલું સરસ ભણાવે છે, મહેનત કરે છે. તારા પિતાશ્રી નથી આવ્યા, પિતા શું કરે છે? જોબ કરે છે. મિત્રો, કહેવાનું એ છે કે ભલે સામાન્ય ઘર હોય કે પૈસાદાર વાળું ઘર હોય, મીડિયમ ફેમિલીમાંથી હોય, પણ જો તમે તમારા દીકરા દીકરી જો ભણવા માટે ઉત્સુક હોય અને સારી રીતે જો ભણી શકતા હોય તો તમે પૂરતું ધ્યાન આપો છો. અને ઘણા પેરેન્ટ્સ આપે જ છે, મેં એવું જોયું છે. વરાછા વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એ લોકો ખૂબ જ મહેનત કરીને આગળ આવે છે. પેરેન્ટ્સને એટલું બોજ નથી આપતા, પણ પેરેન્ટ્સ એટલા બધા ઉત્સાહી હોય છે કે ભલે નાનામાં નાની જોબ હોય કે નાનામાં નાનું કામ કરતા હોય, છતાં પણ દીકરા દીકરીઓને ભણાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરે છે. તો એવા અમને પણ એના માટે ખૂબ ગર્વ છે કે આવા પેરેન્ટ્સ મળે છે દીકરા દીકરીઓને. તો ત્યારે દીકરાઓનું ભવિષ્ય ખૂબ સુંદર બની જાય છે. તો માતાશ્રી, આપની લાગણી જણાવો. મારું તો સપનું જ હતું ડોક્ટર બનવાનું. અચ્છા, તમારું સપનું પૂરું થશે? મારું સપનું પૂરું થશે. બિલકુલ બિલકુલ. તો દીકરી શ્યોર પૂરું કરી શકશે આપનું સપનું, રાઈટ ને? અરે હા, તો બોલ મોટી થી. તો ડોક્ટર બનશે તો આટલું ઝીણું ઝીણું બોલશે તો કેવી રીતે ચાલશે? પછી પેશન્ટ કેસે શું ને સંભળાશે શું, એવું થશે? થશે એવું નહીં. તો સરસ, ચલો આપણે થોડી મજાક પણ કરી લીધી. હવે આપણે જઈશું કાર્તિક પાસે. કાર્તિક, તે આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે તો તને કેવું કેવી લાગણી ફીલ થઈ રહી છે? તે જે એક્સપેક્ટ કર્યું હતું એટલું જ રિઝલ્ટ આવ્યું છે કે ઓછું આવ્યું છે? હા, મતલબ કે તે જે ધાર્યું હતું એના કરતા વધુ આવ્યું છે.
તો ખૂબ જ સરસ કે તે ધાર્યું હતું એના કરતાં વધારે સારું રિઝલ્ટ આવ્યું છે. ખૂબ ખૂબ તને અભિનંદન. અને આગળ તમારો શું કરવાનો વિચાર છે? એન્જિનિયરિંગ કરવું છે. તમારો શોખ ક્રિકેટ છે. તમારા મમ્મી સાથે નથી આવ્યા, શું કરે છે? હાઉસ વાઇફ છે. મમ્મીનો કેટલો સપોર્ટ રહ્યો તમને? ખૂબ, મતલબ કેવી રીતે તમારું ધ્યાન રાખતા હતા? દીકરો ઇમોશનલ થઈ ગયો છે એટલે બોલી પણ નથી શકાતો, હું સમજી શકું છું. આપ શું કરો છો? આપણે એમના પિતાશ્રી સાથે વાત કરીશું. મારે તો કાઈ એના માટે તો ટાઈમ નીકળતો નતો, પણ એના મમ્મીએ ધ્યાન રાખ્યું. હા, એટલે દેખાઈ રહ્યું છે કે મમ્મીએ બહુ ધ્યાન આપ્યું છે એટલે આંખમાં આંસુ પણ આવી રહ્યા છે. તો સરસ. એને સવારે વહેલા ઉઠીને જ વાંચન કરવાની આદત છે. જી. ને સાંજે તો એને બહુ વાંચવાની આદત ઓછી. સાંજે ક્લાસ સુઈ જવાનું અને બને એટલું વહેલા એને મમ્મીને કહે મને ઉઠાડજે. જી. એટલે મમ્મીએ પૂરેપૂરું ધ્યાન આપીને આજે રિઝલ્ટમાં સૌથી વધારે ફાળો મમ્મીનો રહ્યો છે એવું કહી શકાય, બરાબર? તારા પછી બધું મેં ભૂલી દીધું. ખૂબ સરસ. હવે આપણે વાત કરીશું શાળાના પ્રિન્સિપાલની સાથે, હરેશભાઈ પાંડવ, જેઓ આપણી સાથે અહીંયા છે. હરેશભાઈ, આપની શાળાનું રિઝલ્ટ આટલું સરસ આવ્યું છે અને મેં જોયું છે કે 29 દીકરા દીકરીઓ છે, એમાં સૌથી વધારે દીકરીઓ છે, તો એના માટે તમે એવું શું કર્યું કે દીકરીઓનું રિઝલ્ટ આટલું સરસ આવ્યું? રિઝલ્ટની વાત કરીએ તો અમારા 29 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યું. 29 માંથી લગભગ 15 વિદ્યાર્થીની બહેનો છે કે જેને એવન ગ્રેડ પ્રાપ્ત કરેલું છે. અને આમ જોવા જઈએ તો અમારા 3 ક્લાસ હતા, 3 ક્લાસને બધી ક્લાસ ભેગા કરીએ તો 42 વિદ્યાર્થીની બહેનો હતી. 42 માંથી 15 વિદ્યાર્થીની બહેનો એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો એટલે કે ખૂબ સારું રિઝલ્ટ આવેલું છે. આજના સમયમાં જોવા જઈએ તો ક્યાંક અમુક જગ્યાએ હજી કમ્પેરિઝન થાય છે છોકરાઓ બાબતે, છોકરીઓ બાબતે. છોકરીઓ એટલું બધું કામ ન કરી શકે, એટલું બધું ભણી ન શકે, પરંતુ એવું નથી. જો પૂરતો સહયોગ આપવામાં આવે, પૂરતો સપોર્ટ આપવામાં આવે તો 100% છોકરાઓ કરતાં છોકરીઓ રિઝલ્ટ સારું આપે અને ભવિષ્યમાં પણ ખૂબ સારું નામ બનાવે એવું આ રિઝલ્ટ અમારું રિઝલ્ટ સાબિત કરી બતાવે છે. ઘણા પેરેન્ટ્સોમાં એવી માન્યતા પણ હોય છે સર કે બસ 12 ધોરણ સુધી ભણી લીધું, હવે મારે આગળ ભણાવવું નથી, અથવા તો ભણ્યા પછી અમે કામ કરાવવા નથી માંગતા. તો આ જે માન્યતા છે તો એને આપણે કેવી રીતે સુધારી શકાય? એ માન્યતા જો દૂર કરવી હોય, સુધારવી, તો એનો એક જ રસ્તો છે, એક જ ઈલાજ છે કે એજ્યુકેશન. એજ્યુકેશન જો છોકરીઓ પાસે હશે તો એનો સોલ્યુશન 100% આવશે. જી. જેમ બને એમ છોકરીઓને આગળ ભણાવો એ જ મારું આ પ્લેટફોર્મ મારફતે માથે કહેવાનું છે. જી. તમે અમારા જે બીજા દર્શકો અને જે બીજા વિદ્યાર્થીઓ જે હવે 10મા ધોરણમાં જવાના છે, સમજો કે 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે, અને એ લોકોએ આવું સારું રિઝલ્ટ મેળવવું હોય તો એના માટે એમને શું કરવું જોઈએ એ આપણે થોડી ટીપ્સ આપી દઈશું. ધોરણ 9ના વિદ્યાર્થીઓ જે 10મા ધોરણના છે અથવા ધોરણ 11ના વિદ્યાર્થીઓ કે જે ધોરણ 12ના માં છે અથવા જે બોર્ડના મહેનત કરો, કાયમ નું કાયમ કરો. ડેઈલી જે કઈ પણ કામ આપે તમને સ્કૂલ માંથી અથવા ટ્યુશન માંથી, એ કામ ડેઈલી નું જો ડેઈલી કરવામાં આવે તો 100% તમે જે રિઝલ્ટ ધારો એ રિઝલ્ટ એની કરતા સારું રિઝલ્ટ આપો. અમારી સંસ્થામાં પણ અમે આ જ કરાવ્યું છે. જે કામ ડેઈલી થતું એ ઘરે પણ એ પ્રમાણે કામ કરવા આપતા, હોમવર્કમાં પણ એ આપતા, બીજા દિવસે ક્લાસવર્ક રેગ્યુલર કરાવતા, અને જે પ્રોપર પ્લાનિંગ છે એ પ્રમાણે ડિસેમ્બર મહિના સુધીમાં જો સિલેબસ પૂરો થઈ જાય તો ડિસેમ્બર મહિના પછી જે 2-3 મહિના વધે છે એ એ 3 મહિનામાં તમે રેગ્યુલર વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ અથવા મોડલ ટેસ્ટનું આખું આયોજન કરી અને તમે એ પ્રમાણે જો રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે તો આની કરતાં પણ સારું રિઝલ્ટ આવે. પણ સ્ટે ફોકસ. જી. સર, ટ્યુશન્સ ને મહત્વ કેટલું આપવું જોઈએ કે સ્કૂલમાં જે એજ્યુકેશન આપવામાં ભણાવવામાં જે આવે છે એના ઉપર જ ધ્યાન આપવું જોઈએ બાળકોએ? જો
અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓના મગજમાં અથવા ભાગીઓના મગજમાં પણ એમ રહેતું હોય કે સ્કૂલમાં કંઈક કરાવતા નથી એટલે ટ્યુશન કરાવે, પણ એવું કંઈ છે જ નહીં. સ્કૂલમાં જો પૂરેપૂરો સમય આપવામાં આવે તો જેટલો સમય ઘરે તમારા વાગે વધે છે એનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો. હાલના સમયમાં એવું છે કે ટ્યુશન પહેલાં સ્કૂલ પછી ટ્યુશન, આખો દિવસ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પછી પેક થઈ જાય છે, બીજું કાંઈ કામ થતું નથી એટલે રિઝલ્ટ આવતું નથી. એટલે કે જે મહત્વનું શું છે, જે કંઈ પણ ચાલે સ્કૂલમાં જો એ રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે, રેગ્યુલર જો રિવિઝન કરવામાં આવે તો એનું રિઝલ્ટ 100% આવશે. જી, ખૂબ જ સરસ. આપણે ખૂબ સરસ વિદ્યાર્થીઓ સાથે વાત કરી, આચાર્યશ્રી સાથે પણ વાત કરી. હજુ ઘણા એવા ટોપર્સ વિદ્યાર્થીઓ છે જેની સાથે અમે આપને મુલાકાત કરાવીશું અને એ લોકોના વિચારો જાણવાના પણ આપણે પ્રયત્ન કરીશું. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.